नमस्कार विद्यार्थी मित्रों, आपणे अहींया आल्कोहोलनी बनावट शीखता हता। आ आल्कोहोलनी बनावटनो बीजो भाग एटले के हाइड्रोबोरेशन द्वारा जे प्रक्रियाने आपणे अहींया समजवानो प्रयत्न करवाना छे। હવે આ પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ। આવા સમયે સૌપ્રથમ તેની પ્રોપીન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે। કોની સાથે? પ્રોપીન। પ્રોપીન એટલે CH3CH2। આની BH3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે। કોની સાથે? BH3। આપણે અહીંયા BH3 ને આ મુજબ લખીએ છીએ। તો તેનું કારણ શું છે? તો તેનું કારણ મુખ્ય એ છે કે આપણે અહીંયા પ્રતિ માર્કોનિકોનો નિયમ વાપરવાના છીએ, અને આ પ્રતિ માર્કોનિકોના નિયમની અંદર આપણે જે 11th માં માર્કોનિકોનો નિયમનો અભ્યાસ કર્યો હતો તેના વિશેની ચર્ચા કરીએ, તો તે નિયમ એવું કહેવા માંગતો હતો કે અસમમિતીય ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા હાઇડ્રોકાર્બન સાથે જ્યારે હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે હાઇડ્રોજન હેલાઇડ જોડાય છે, આવા સમયે હેલોજન એ વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે। હેલોજન એટલે કે હાઇડ્રોજન સિવાયનો ભાગ એ વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય। તો આપણે અહીંયા આ જ નિયમનો ઉપયોગ કરવાના છીએ, પરંતુ ત્યાં હાઇડ્રોજન હેલાઇડ વિશેની વાત હતી, અને માર્કોનિકો પ્રતિ માર્કોનિકોનો નિયમ જે છે આ સાર્વત્રિક રીતે ઉપયોગ કરી શકાય છે, જેમાં હેલોજનની જગ્યાએ તમે બીજો કોઈ પણ સમૂહ મૂકી શકતા હો। તો અહીંયા હાઇડ્રોજન સાથે BH2 જોડ્યો છે, અને તેના આધારે આપણે પ્રક્રિયા કરવાના છીએ। અને આ પ્રક્રિયામાં સૌપ્રથમ આપણે પ્રતિ માર્કોનિકોનો નિયમ વાપરીએ, તો ત્યાં એવું કહેવામાં આવેલું છે કે હાઇડ્રોજન એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, અને તેના સિવાયનો ભાગ એ વધારે હાઇડ્રોજન ધરાવતા ભાગ સાથે જોડાય। તો અહીંયા આના આધારે પ્રથમ તબક્કામાં મળતી નિપજ જે થશે CH3CH1, અહીંયા 2 થઈ જશે, CH2 બોન્ડ BH2 છે, આ BH2 ને આપણે BH બોન્ડ H વડે દર્શાવીએ। આપણી પાસે જે આ BH2 આવ્યા છે તેને શું દર્શાવીએ? BH બોન્ડ H। હવે ફરીથી આની પ્રોપીન સાથે પ્રક્રિયા કરવામાં આવે। કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? પ્રોપીન, એટલે કે અસમમિતીય ઇથિલિનિક દ્વિબંધ સાથે જ્યારે આની પ્રક્રિયા કરવામાં આવે, તો ફરીથી આપણે અહીંયા પ્રતિ માર્કોનિકોનો નિયમ વાપરીશું। કયો નિયમ? પ્રતિ માર્કોનિકોનો નિયમ, જ્યાં હાઇડ્રોજન એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, અને બાકીનો સમૂહ એ વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય। તો આના આધારે આપણે અહીંયા નિપજ મેળવીએ તો થઈ શકે પી બોન્ડ એચ, અને બંને જગ્યાએ CH2 CH2 CH3। અહીંયા યાદ રાખીશું કે આ ભાગને અહીંયાથી તોડે છે, તો ત્યાં જોડીશું આ ભાગ, એટલે કે જ્યાંથી તોડો ત્યાંથી જોડો, આવા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવાના છે। એટલે અહીંયા આ રીતે CH2 CH2 CH3 આ રીતે સંયોજન બનાવી શકાય। અને ફરીથી એક વખત આની પ્રક્રિયા પ્રતિ માર્કોનિકોના નિયમના આધારે પ્રોપીન સાથે કરવામાં આવે છે। શેની સાથે કરવામાં આવે? પ્રોપીન સાથે, એટલે કે CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2। અને અહીંયા ફરીથી બે બંધ તૂટે છે, હાઇડ્રોજન એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, અને બાકીનો સમૂહ જે વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય। તો આના આધારે જો આપણે નિપજ લખવાનો પ્રયત્ન કરીએ, તો તેને આપણે થોડી અલગ રીતે દર્શાવીએ છીએ, CH2 બોન્ડ CH2 બોન્ડ CH3 CH2 બોન્ડ CH2 CH2 બોન્ડ CH2 બોન્ડ CH3, અને અહીંયા આવશે CH2 બોન્ડ CH2 બોન્ડ CH3। એટલે આ રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય છે, અને આના સિવાય જો આને સીધી રીતે લખવાનો પ્રયત્ન કરીએ, એટલે કે આ રીતે ક્રોસમાં નહીં પરંતુ માત્ર તેને સીધે લખીએ છીએ આપણે, તો અહીંયા બી બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ CH3 CH2 બોન્ડ CH2 બોન્ડ CH3, અને અહીંયા ફરીથી CH2 બોન્ડ CH2 બોન્ડ CH3। હવે આની પરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે। આપ સૌ જાણો છો તે પ્રમાણે સૌપ્રથમ
પેરોક્સાઇડ ની અંદર પ્રક્રિયા થાય છે. પેરોક્સાઇડ ના બંધારણ વિશે આપણને સૌને યાદ હશે કે પેરોક્સાઇડ નું બંધારણ છે આ મુજબનું છે. હવે આવા સમયે પ્રથમ તબક્કાની અંદર આપ સૌ જાણો છો તે પ્રમાણે આ દરેક બંને ઓક્સિજન પાસે બે બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ જે છે આ બંને ઓક્સિજન ઇલેક્ટ્રોન સ્વીકારે છે. આથી આ સંયોજન H+ બનશે પ્લસ O. આની પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા આ બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની એ જ અવસ્થામાં પણ વધારાનો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે છે. અને આવા ત્રણ અણુઓ, કેટલા અણુઓ? ત્રણ અણુઓ છે જે આ ત્રણે ત્રણ અણુઓ આ બોરોન અને કાર્બન ના વચ્ચેના ભાગમાં જોડાય છે. બોરોન અને કાર્બન ના વચ્ચેના ભાગમાં જોડાય છે અને આ જે ઓક્સિજન છે આ ઓક્સિજન અહીંયા નજીકનો જે ઓક્સિજન છે આ બંને ઇલેક્ટ્રોન તે સ્વીકારી લે છે. અને હવે અહીંયા ફરીથી એકવાર આપણે દર્શાવી દઉં આ જે ઓક્સિજન છે આ ઓક્સિજન પોતાના બંને ઇલેક્ટ્રોન બાજુને આપે છે અને અહીંયા OH- સ્વરૂપે છૂટો પડે. કયા સ્વરૂપે? OH-. અને આ જે ઓક્સિજન છે આ ઓક્સિજન પાસે ઓલરેડી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે આપણે અહીંયા જોઈ શકો છો જે આ ત્રણેયના વચ્ચેના ભાગમાં જોડાય છે જેથી અહીંયા આવશે આ પ્રકારનું બંધારણ જ્યાં CH2 bond CH2 bond CH ત્રણે ત્રણના વચ્ચેના ભાગમાં આ રીતે ઓક્સિજન જોડાઈ જાય છે. આ પૂરેપૂરી પદ્ધતિ આપના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી નથી તો આ પદ્ધતિને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ અને કોઈ જગ્યાએ ગોખવાની જરૂર નથી. ત્રણે ત્રણના વચ્ચેના ભાગમાં ઓક્સિજન જોડાય છે અને પછી આગળના તબક્કાની અંદર અહીંયા જે આપણી પાસે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે આની પાસે આવે અહીંયા જે ઇલેક્ટ્રોન છે આજે આની પાસે આવશે અને આની પાસે જે ઇલેક્ટ્રોન છે જે આની પાસે એટલે બાકીનો જે ભાગ છે કાર્બન વાળો આ કાર્બન વાળો ભાગ છે જે પ્લસ સ્વરૂપે છૂટો પડે છે. કયા સ્વરૂપે છૂટો પડે? પ્લસ. એટલે કે જો આપણે અહીંયા આ નિબંધ લખવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે આવશે બી ત્રણે ત્રણ ઓક્સિજન પાસે બી ઓ અને માઇનસ બી ઓ માઇનસ અને બી ઓ માઇનસ. તો આપણી પાસે બી ઓ થ્રી માઇનસ છૂટો પડે છે અને એવા સમયે અહીંયાથી જે આ ત્રણ છૂટા પડેલા છે આ ત્રણ સાથે ફરીથી પ્રક્રિયા કરે. આ ત્રણ સાથે આમાંથી છૂટો પડેલો જે ભાગ છે જેને આપણે ધારો કે અહીંયા પેલા દર્શાવીએ છીએ કે 3 CH3 bond CH2 bond CH2 આ પ્લસ સ્વરૂપે છૂટો પડે છે અને આ ત્રણ આ સાથે જોડાઈ જાય છે પ્લસ 3OH માઇનસ અને આના આધારે 3 CH3 bond CH2 bond CH2 bond OH. તો આ રીતે આપણે અહીંયા પ્રોપેનોલ મેળવી શકતા હોઈએ છીએ અને અહીંયા જે આપણી પાસે આ BO3 માઇનસ વધ્યું છે BO3 માઇનસ આ BO3 માઇનસ અહીંયાથી છૂટા પડેલા આ ત્રણ હાઇડ્રોજન સાથે જોડાય છે. જો દર્શાવવું હોય તો દર્શાવી શકાય જો ના દર્શાવવું હોય તો પણ ચાલશે અને આના આધારે તે BOH twice આવા પ્રકારની એક આડ પેદાશ આપે છે. તો આ રીતે આપણે અહીંયા હાઇડ્રોબોરેશન દ્વારા પણ આલ્કોહોલની બનાવટ કરી શકતા હોઈએ છીએ. તો ત્યારબાદ હવે પછીના લેક્ચરમાં આપણે કાર્બોનિલ સમૂહમાંથી આલ્કોહોલ કઈ રીતે બનાવાય તેના વિશેની ચર્ચા કરવાના છીએ.